નમસ્કાર, હું છું તોરલ, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ. મારું મંતવ્યમાં સ્વાગત છે આપનું. અનેક મુદ્દાઓને લઈને મારું મંતવ્યમાં આજે કરી રહ્યા છે વાત. તો અનેક જિલ્લાઓના અને અનેક શહેરોના લોકોનું શું માનવું છે જોઈશું આજે. આજે ભાઈ બીજનો તહેવાર છે અને ભાઈઓ બહેનોને ત્યાં જમવા જાય છે અને તેને ગિફ્ટ પણ આપે છે, ત્યારે આજે ભાઈ બીજના આ પરંપરાગત તહેવાર વિશે ભાઈઓ બહેનો અને ભાભીઓ શું માને છે તે જાણવાનો પ્રયત્ન કરીશું. સૌથી પહેલો સવાલ, તમે બહેન છો, બહેન તરીકે આજે ભાઈ બીજનો તહેવાર છે, રક્ષાબંધન અને ભાઈ બીજના પરંપરાગત તહેવાર વિશે તમે શું માનો છો, કઈ રીતે જુઓ છો આ તહેવારોને? તહેવારોનું મહત્વ હિન્દુ શાસ્ત્રમાં તો બહુ ડિટેલમાં કહેલું છે. ભાઈબીજના તહેવારની વાત કરું તો યમુના મહારાણી હતા, એમના ઘરે એમને યમરાજાને એમના ભાઈને નોતર્યા હતા. આજના દિવસે યમરાજાએ રાજી થઈને એમને વરદાન આપ્યું કે આજે જે ભાઈ એમના બેનના હાથનું જમશે એને દીર્ઘાયુ પ્રાપ્ત થશે. એકચ્યુઅલી યમરાજાનું નામ આવે ત્યારે બધાને બીક લાગે. યમરાજાને આપણે હિન્દુ શાસ્ત્રમાં ફક્ત ત્રણ જ વાર યાદ કરીએ છીએ, તમને બધાને ખબર છે ક્યારે ક્યારે. પણ એમાં જે ભાઈબીજના દિવસે યમરાજાની વાત કરીએ તો યમરાજાએ આજે વરદાન આપ્યું છે. લઈ જવાની વાત નથી કરી, જે લઈ જવાનું વાત કરતા હોય એ આજે તમારા ભાઈને દીર્ઘાયુ આપે. અને આજના દિવસે યમુના સ્નાનનું પણ મહત્વ છે. યમુનામાં જે સ્નાન કરે એને ભગવાન મોક્ષ આપે, એવું મહત્વ મારી દ્રષ્ટિએ છે. એટલે મારા લાઈફમાં ભાઈબીજનું મહત્વ બહુ છે. તો યમુના, યમનું નામ સાંભળી અને ડરતા જે લોકો છે તેમના માટે એક સારો મેસેજ છે કે આજના દિવસ માટે યમને એક વરદાન મળેલું છે યમ તરફથી. એક બહેન તરીકે તમે શું અપેક્ષાઓ રાખો છો એક ભાઈ પાસેથી? આજના દિવસે હું તો એટલી બધી અપેક્ષાઓ રાખું કે બહુ બધી ગિફ્ટ મળે, મીઠાઈ મળે અને બહુ સરસ સરસ કપડાં મળે. તો બહેનની અપેક્ષાઓ ભાઈ કઈ રીતે સંતોષશે તે આપણે એક ભાઈને જ પૂછીએ. તમે આજે એક ભાઈ તરીકે તમારી બહેનોની રક્ષા કઈ રીતે કરશો, જે રીતે અત્યારે સામાજિક ઢાંચો જોવામાં આવે છે, શું કહેશો, તમારી બહેનોની રક્ષા કઈ રીતે કરશો? પહેલી વસ્તુ તો હું એ કહેવા માંગીશ કે બહેન એટલે કે સ્ત્રી એક શક્તિ સ્વરૂપ છે. એનામાં પોતાનામાં જ એટલી શક્તિ સમાયેલી છે કે જગતની બીજી કોઈ પણ તાકાત એને હાર કે કોઈ ક્ષતિ પમાડી શકે એમ નથી. તેમ છતાં પણ આ જગતમાં રહીએ છીએ અને જગતના જે પ્રભાવો છે એમાં જે રીતની પણ એક સામાજિક દૂષણો છે એને લઈ અને દરેક બહેનની રક્ષા કરવા માટે દરેક ભાઈએ પોતપોતાની રીતે જે કહેવાય કે સંસ્કારોથી માંડી અને શસ્ત્રથી માંડી દરેક રીતે રક્ષા કરવા માટે તત્પર રહેવું જોઈએ. દરેક ભાઈએ અત્યારના સમાજ પ્રમાણે તેની બહેનની રક્ષા કરવા માટે તત્પર રહેવું જોઈએ. આપણે ભાભીઓને પૂછીશું કે તેઓ તેમના હસબન્ડને કઈ રીતે મદદ કરે છે ગિફ્ટ નક્કી કરવામાં, શું કહેશો? ભાભીનો રોલ આમાં સાથે ને સાથે આવે જ છે તહેવાર નિમિત્તે. એટલે તહેવાર હોય એટલે ગિફ્ટ તો હોય જ, અને એમાં મનગમતી ગિફ્ટ હોય એટલે નણંદની પરખ પ્રમાણે આપણે આપી જ જઈએ, આપવી જ જોઈએ. અને 12 મહિનામાં આ એક રક્ષાબંધન અને ભાઈબીજ બે એવા તહેવાર છે કે નણંદને કે બહેનને આપવી જોઈએ ગિફ્ટ. બહેનોને ગિફ્ટ મળવી જોઈએ. આપણે બહેનોને પૂછીશું કે તેઓ ભાઈઓ પાસેથી શું અપેક્ષા રાખે છે? ભાઈ પાસેથી આપણે અપેક્ષા રાખીએ ભાઈ એનું તંદુરસ્ત જાળવી રહે સરસ, ને એમને વધારે આયુષ્યની અપેક્ષા રાખે છે, ને બહેનને સાચવે એવી અપેક્ષા બી રાખે છે કે બહેન ભાઈના સંબંધો અટૂક રહે ને સંબંધો જળવાઈ રહે, એને કુટુંબને કુટુંબ તૂટે નહીં એ માટેના બધા પ્રાર્થના ભગવાન પાસેથી માંગે છે. આજના રક્ષાબંધન અને ખાસ કરીને આજનો જે ભાઈબીજનો તહેવાર છે તમે કઈ રીતે જુઓ છો આ તહેવારને? હિન્દુ ધર્મમાં તો દિવાળી બોલે તો સબસે બડા ઓર મહત્વપૂર્ણ તહેવાર હોતા હૈ. ઉસમે સે ભૈયા દૂજ બોલે તો એક ભાઈ બહેન કે અટૂટ રિશ્તે કા યે એક દિન હોતા હૈ. તો ઇસ દિન સભી બહેનાએ અપની ભાઈ કે લિયે લંબી ઓર સુખી જીવન કી કામના કરતે હૈ. ઓર એક એસી ભી માન્યતા હૈ કે ઇસ દિન અગર ભાઈ બહેન કે ઘર આકર ઉસકે હાથ કા ખાના ખાયેગા તો વો દીર્ઘાયુ હો જાતા હૈ. તો આજના દિવસે બહેનના ઘરનું જમવાનું જમે તે ભાઈ દીર્ઘાયુ થાય છે. આપણે હવે એવી કેટલીક બહેનો સાથે વાત કરીશું જેમને ભાઈ નથી, શું કહેશો તમે? ભાઈ નથી એ વસ્તુ એક દુઃખવાળી પણ નથી. પોતાની જાતને જો આપણે ભાઈની સમોવડી કરી અને પોતાની જાતને તમે મા બાપની રક્ષા કરવા માટેને કરી શકતા હો તો તમે એક ભાઈનું પણ જે કહેવાય ને કે કિરદાર નિભાવી શકો છો તમારા ઘરમાં. એટલે તમે જાતે જ તમારા ભાઈ, જાતે જ તમારા બહેન પ્લસ તમારા પરિવારની રક્ષા પોતે જ કરી શકો છો.
તો આ એવા બહેન હતા કે જે પોતે એવા સક્ષમ છે કે જે પરિવારની રક્ષા જાતે કરી શકે છે. એક સક્ષમ બહેન સાથે આપણે વાત કરીએ. હવે આપણે એક ભાઈને પૂછીશું કે એક ભાઈ તરીકે અત્યારનો જે સમાજનો ઢાંચો છે, કઈ રીતે બહેનની રક્ષા કરશો, શું લાગે છે? બહેનની રક્ષા કરવા માટે તન મન ધન કંઈ પણ આપી દઈએ તે બધું જ ઓછું છે. કારણ કે બહેનનું મન અને બહેનને કંઈ પણ આપણે મદદ કરીએ તો એ આપણી જવાબદારી નહીં, પરંતુ એક આપણી એક નૈતિક સામાજિક જવાબદારી કરતાં પણ વધારે દિલથી એમની રક્ષા કરવી એ આપણી નૈતિક ફરજ છે. અને આ મા બાપે ધારો કે આપણને કોઈ બહેન આપી ન પણ હોય, તે છતાં પણ જે આપણા કુટુંબીજનમાં જેટલી પણ આપણી માસીની દીકરી હોય કે મામાની દીકરી હોય કે કોઈ પણ હોય, એ બધી આપણી બહેન જ છે. મારે પણ સગી બહેન નથી, પરંતુ મારી તે બધી જ બહેનોનો હું બધા જ વ્યવહારો સારી રીતે સાચવું છું. તમે બહેનોના વ્યવહારો સાચવાની વાત કરી, ખાસ કરીને અત્યારે જે સામાજિક ઢાંચો છે, જે રીતે બહારની કોઈ દીકરી હોય, દરેક દીકરી કોઈકની બહેન છે, એને ક્યારેક મદદની જરૂર પડી ક્યાંક રસ્તામાં કે કોઈ પણ રીતે, તો શું કહેશો? એ આપણી સૌથી પહેલી જવાબદારી છે કે ભલે એ આપણી બહેન લોહીના સંબંધી હોય કે ન હોય, પરંતુ આપણે તેની રક્ષા કરવી જ જોઈએ. કોઈ પણ સામાજિક દૂષણ હોય તો તેની સામે આપણે એને રક્ષા માટે ગમે ત્યારે ઊભા રહેવું જોઈએ. તો આ હતા એવા ભાઈઓ અને બહેનો. એવી પણ બહેનો છે કે જે ભાઈ ન હોવા છતાં પોતે સક્ષમ છે પોતાની રક્ષા કરવા માટે, પરિવારની રક્ષા કરવા માટે. એવા પણ ભાઈઓ છે જે સ્ત્રીને શક્તિ તરીકે જુએ છે અને તેને કોઈ મદદની જરૂર નથી તેવું પણ તેઓ માને છે. અને એવા પણ ભાઈઓ છે કે જેમને અત્યારે કોઈ પણ હોય, કોઈ પણ બહેન દીકરી હોય, દરેકને તેઓ મદદ કરવા માટે હંમેશા તત્પર રહે છે. કેમેરામેન શ્રેણીક મહેતા સાથે સોનલ નડકટ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો ભાઈબીજની આજના દિવસે જે ઉજવણી થઈ રહી છે અમદાવાદમાં, તો લોકો રંગેચંગે ઉજવણી કરી રહ્યા છે. ભરૂચમાં કેવો માહોલ છે અને ભરૂચના લોકો શું માની રહ્યા છે આજના પવિત્ર પર્વને લઈને જાણીશું. વિક્રમ સંવતનો પહેલા મહિનાનો બીજો દિવસ એટલે ભાઈબીજ. ભાઈબીજ એક ભાઈ અને બહેનના પ્રેમને દર્શાવતો મહિનો છે અને ભાઈબીજનો જે તહેવાર છે એ કંઈક કહી જાય છે. ચાલો આવો વાત કરીએ ભરૂચના કેટલાક લોકો સાથે. કેટલીક બહેનો અમારી સાથે જોડાયા છે. નામ આપેલા આપનું? દીપ્તિકા છે મારું નામ. દીપ્તિકા, એક ભાઈના કર્તવ્ય શું હોય છે બહેન પર અને એક બહેનના કર્તવ્ય ભાઈ પર શું હોય છે? ભાઈના કર્તવ્યની વાત કરે તો એમાં કોઈ એક બે તો નથી જ આવતા. ભાઈ પૂરેપૂરી એને ફરજનું ધ્યાન હોય છે કે બહેનની રક્ષા કરવાની, એને કોઈ જીવનમાં મુશ્કેલી નડે તો એની બાજુમાં ઊભું રહેવાનું. કોઈ પણ ના ઊભું હોય બહેનના ખરાબ સમયમાં, ત્યારે એક ભાઈ તો ઊભો જ હોય છે. અને એવી રીતે બહેનનું પણ હોય છે કે જ્યારે ભાઈ કોઈ મુશ્કેલીમાં હોય છે ત્યારે એની સાથોસાથ એને કોઈ ના સમજે તો એક એની બહેન તો સમજવી જ જોઈએ. મારું નામ યુવન ડોડિયા. સૌ પ્રથમ સવાલ એ કે જે પ્રમાણે મહિલા ઉપર અત્યાચાર થઈ રહ્યા છે, કોઈક ને કોઈક છેડતીના બનાવો આજકાલ બનતા હોય છે, એ પણ કોઈકની બહેન જ હોય છે, શું કહેવા માંગશો એવા સમાજને જે આ પ્રમાણેના કૃત્ય કરે છે અને આ કૃત્યો કેટલી જલ્દી બંધ થવા જોઈએ? આ બનાવ અત્યારે દિન પ્રતિદિન વધતા જાય છે. નારી સશક્તિકરણની વાતો થાય છે પણ એની જ્યારે ફરિયાદ કરવા જાય તો ફરિયાદ સાંભળવામાં નથી આવતી. તો જ્યારે આવી ફરિયાદ થતી હોય ત્યારે એક ભાઈ તરીકે, કોઈની પણ બહેન હોય પણ એ કોઈની તો બહેન છે, આપણી બહેન સમજીને એની પરખું બોલે, એની ફરિયાદમાં અગ્રેસર રહેવાનું અને એનું રક્ષણ કરવાનું અને એને ન્યાય મળે એ માટે જજુમવું જોઈએ. આપનું નામ? અંજલિ કરણ. અંજલિ, જે પ્રમાણે તમે રસ્તા પર જાઓ છો, કોક તમને છેડે છે, કેવું ફીલ થાય છે અને એવા તત્વો સામે શું કાર્યવાહી થવી જોઈએ? આ કેટલું ખરાબ હોઈ શકે સમાજ માટે? બહુ ખરાબ લાગે જ્યારે આપણે જતા હોય ને કોઈક આપણને પાછળથી સીટી મારે, કોઈક આવા અમુક શબ્દ એવા બોલે તો બહુ ખરાબ લાગે આપણને. આમ થાય કે યાર કેમ કોઈ સમજતું નથી આપણને. આપણે કંઈક ફરિયાદ કરવા જઈએ તો આપણને સપોર્ટ કોઈ નથી કરતું, આપણી કોઈ વાત નથી સાંભળી શકતા, કોઈ કંઈ નહીં લેટ ગો કરો, પણ કેટલા દિવસ લેટ ગો કરવાનું? આપણે મારો કહેવાનો મતલબ એમ, આમ ભાઈ સમજીને કોઈક આપણી હેલ્પ કરે તો આપણને સારું લાગે કે કંઈ નહીં ચાલ આજે કોઈક મને હેલ્પ તો કરી, કોઈ આજે મને કંઈક બહેન સમજીને કંઈક મારી હેલ્પ કરે તો બહુ સારું લાગે. તમારું? દર્શના. જે પ્રમાણે ભાઈબીજનો તહેવાર ઉજવાય છે, ભાઈનું મહત્વ શું છે લાઈફની અંદર, જીવનની અંદર, એ પહેલાં જણાવશો. ભાઈનું મહત્વ તો આમ ઘણું છે કે બેન લગ્ન કરીને સાસરે જતી રહે તો પિયર માનો છેલ્લો સુધીનો સંબંધ હોય તેનો ભાઈનો હોય છે. કે ચલો મા બાપ તો જ્યારે નથી હોતા ત્યારે કે ભાઈ આપણી પડખે ઊભો રહે છે, સાસરે તરફથી કોઈ તકલીફ હોય તો તરત એ આપણું પૂછે છે કે બેન તને કોઈ તકલીફ તો નથી, બસ એટલું જ સાંભળીને આપણું મન ભરાઈ જાય છે કે નહીં મારું કોઈક છે. કયા કર્તવ્યો એક બહેનના ભાઈ પર હોવા જોઈએ અને છે? બેનના કેટલા ફરજો એવા છે જે ભાઈ પ્રત્યે હોવા જોઈએ? બેનની ફરજોમાં જઈએ તો પહેલાં તો ભાઈને સમજવું જોઈએ
કે ચલો મારો ભાઈ કહે છે મારા માટે સારું જ વિચારતો હશે, પછી એમાં કોઈ બે મત ના હોવો જોઈએ. અને ભાઈની ફરજોમાં આવીએ તો જોઈએ તો ભાઈ આપણને કહેતો હોય કે બેન આ વસ્તુ નહીં કરવાની, તો એ બેન માટે સારું જોઈએ. તમે શું માનો છો એક બેનના કર્તવ્ય ભાઈ પર? એક ભાઈએ માત્ર પોતાની સગી બહેનને જ નહીં બહેન માનવાની, પોતા એ સગી બહેન કરતાં પણ બીજી બધી જે છોકરીઓ છે એની સાથે પણ એક બહેનની નજરેને જોઈ અને આદર રિસ્પેક્ટ એને પૂરેપૂરો આપવો જોઈએ. અને કોઈ પણ મુશ્કેલી હોય તો એને એક વખત પૂછવું જોઈએ કે કંઈક હેલ્પ હું કરી શકું તમને. એ માત્ર કોઈ એક સગી બહેન નહીં, કોઈ પણ છોકરી હોય એને એક છોકરાએ મદદ તો કરવી જ જોઈએ. ચાલો, તો આ હતું ભાઈબીજનો તહેવાર. ભાઈબીજનો તહેવાર ત્યારે જ સાર્થક થયેલો ગણાશે જ્યારે સ્ત્રી સશક્તિકરણની વાતો પર જોર અપાશે, જ્યારે એકલી સ્ત્રી, માત્ર એકલી સ્ત્રી રોડ પર ફરતી હશે અને એ પોતાની જાતને સુરક્ષિત સમજશે, ત્યારે જ ભાઈબીજનો સાચો અર્થ સાર્થક થયેલો ગણાશે. સહયોગી રોહિત ગોયલ સાથે વસીમ અલી, મંતવ્ય ન્યૂઝ, ભરૂચ. તો ભાઈ બહેનના અનોખા સંબંધને ઉજાગર કરતો આજનો પર્વ એટલે કે ભાઈ દૂજનો આ પર્વ રાજકોટમાં કેવી રીતે થઈ રહી છે ઉજવણી, રંગીલા રાજકોટના લોકોના જાણીશું મત. ભાઈબીજનો તહેવાર છે અને ભાઈબીજના તહેવાર નિમિત્તે રાજકોટ મહાપાલિકા દ્વારા BRTS બસની અંદર તમામ બહેનોને મુસાફરી ફ્રીમાં કરાવવાનો આદેશ આપ્યો છે. આજે ઘણા બધા બહેનો છે તે ભાઈબીજને લઈને આ BRTS બસનો લાભ લઈ રહ્યા છે. આપ જોઈ શકો છો અહીંયા મોટી સંખ્યાની અંદર પ્રવાસીઓ છે અને સૌથી વધુ પ્રવાસીઓમાં મહિલાઓ છે. આપણે મહિલાઓની સાથે જ વાતચીત કરશું કે તેમનો શું પ્રતિભાવ છે. શું કેશોબેન, આજે ભાઈબીજ છે તો કેવી તૈયારી છે અને કઈ રીતે ઉજવો છો ભાઈબીજ? ભાઈબીજ અમે બધા ભાઈઓને, અમે ત્રણ ભાઈઓ છીએ અને જમવાનું આમંત્રણ આપી, ઘરે બેસાડીને જમાડી દઈ, અમને ગિફ્ટ આપે, બસ અમે ખુશ છીએ. ખાસ કરીને ભાઈબીજ છે તો ભાઈની પણ કંઈક ફરજ હોય છે બેનને લઈને, શું કહેશો, કઈ કઈ ફરજ હોય છે? એ ભાઈની ફરજ બેનનું ધ્યાન રાખવાની હોય છે કે આખી જિંદગી એમ કે બેન જ્યાં સુધી જીવે ત્યાં સુધી એની જે જરૂરિયાત હોય એ પૂરી કરે. ભાઈબીજને લઈને અહીંયા બીજા બહેનો છે તેમની સાથે પણ વાતચીત કરશું. શું કહેશો ભાઈબીજના તહેવાર વિશે? ભાઈબીજ મતલબ કોઈ પણ આપણો ભાઈ હોય આપણે ઘરે જમવા આવે ને કંઈક ગિફ્ટ લઈને આવે, મતલબ એ હેપી રહે, સુખી રહે એના માટે. ભાઈની ઘણી બધી ફરજ હોય છે, સાથે બહેનની પણ ફરજ હોય છે. મતલબ એની ગુડ વિશીસ માંગે, એમના છોકરાઓ છે, એમની વાઈફ છે, બધા ખુશી મજામાં રહે, એમને મતલબ પ્રોસ્પેરિટી મળે કે ખુશ રહેશે આગળ જઈને, એ સુખી રહેશે. મતલબ એની જે બેન માટે કોઈ પણ એને વિશ માંગી હોય એ બધી પૂરી થઈ છે. બીજા લોકો પણ છે, શું કહેશો? ભાઈબીજ છે અને આજે ભાઈ ને બહેનનો પવિત્ર તહેવાર છે, જેમ રક્ષાબંધન હોય છે, શું માનો છો આ તહેવારને લઈને? ભાઈની ફરજો શું હોય છે? ભાઈની ફરજ એવું હોય છે કે બહેનનું આમંત્રણ આવે ને એમની ઘરે જાય ને આ પહેલેથી આવેલું પહેલેથી ચાલ્યું આવે છે, એટલે બહેનની બહેનની ત્યાં જમવા જાય ને એકબીજા માટે પ્રેમ વધે. આજના સમયમાં ઘણા બધા એવા કિસ્સાઓ પણ બને છે કે બીજા જે છોકરીઓ હોય છે આપણા પરિવાર સિવાય એમની છેડતી કરવી, એમના ઉપર કોમેન્ટો કરવી, તો એ પણ કોઈની બહેન હોય છે, એવું નથી સમજવું લાગતું આજના સમયની અંદર? એવું લાગે છે, પણ અત્યારે જનરેશન એવી છે કે આ લોકો કોઈ એકબીજા જે બહેનનું મહત્વ એ લોકો સમજતા નથી. અને બીજા નંબરમાં એવું છે કે એની જે એની બીજાની બહેન હોય કે આપણી બહેન હોય, બધી બધા માટે બધા ભાઈ માટે બહેન એક જ હોય છે, તો એના માટે થોડીક અત્યારની જનરેશન પ્રમાણે હું કહું તો એના માટે આપણે થોડીક વેલ્યુએશન વધારવી જોઈએ કે બહેનની જે ઇજ્જત હોય, આબરૂ હોય, જેની જે આપણે એમને જે માન સન્માન આપતા હોય એ વધવું જોઈએ. માન સન્માન તમામ લોકોને મળવું જોઈએ, ખાસ કરીને બહેનો છે તેમનું માન સન્માન જળવવું જોઈએ, ચાહે તે આપણી બહેન હોય કે પછી બીજાની બહેન હોય, બહેન બહેન જ હોય છે. અને આજના દિવસે આ સંદેશ ખૂબ જ જરૂરી છે તમામ લોકો માટે. આપણે બીજા લોકોની સાથે પણ વાતચીત કરશું. શું કહેશો, આજે ભાઈબીજનો તહેવાર છે તો ભાઈની શું ફરજ હોય છે? ભાઈઓની શું ફરજ હોય છે ભાઈબીજના તહેવાર? ભાઈની ભાઈબીજ એટલે ભાઈ બહેનોને જમાડવા, બહેનો ભાઈઓને જમાડે, એ ફરજ હોય. બીજું શું હોય? શું કહેશો તમે ભાઈબીજના તહેવાર વિશે? આ જેણે આ રાજકોટ છે, રંગીલું શહેર છે, સમજી ગયા. ભાઈબીજનો તહેવાર સારી રીતે ઉજવાય છે અને બહેનની ઘેરે હું જાઉં છું, હું એનો ભાઈ છું. બપોરે જમવાનું છે, મને જમાડી દે, જે પૂગું આપી દઉં. ખાસ કરીને ઘણા બધા પરિવારની અંદર એવા કિસ્સા બનતા હોય છે કે બહેનને જ્યારે જરૂર હોય છે ત્યારે જ ભાઈ ઘણી વખત નથી હાજર રહેતો. હાજર જ રહેવું પડે ને, હુકમ રહેવું પડે. એમ બેન રક્ષાબંધન કરતાં એ મોટો તહેવાર છે ભાઈબીજ એટલે, સમજ્યા. ના તો રાજકોટ રંગીલું શહેર છે, મુખ્યમંત્રી
જૂનો છે, સમજી ગયા કે નહીં? બિલકુલ, રાજકોટ રંગીલું શહેર છે ને, અહીંયા તહેવારો પણ અનેરા રીતે ઉજવવામાં આવે છે. તમામ ભાઈઓ છે તે બહેનના છે જમવા માટે અત્યારે તૈયારી કરી રહ્યા છે, અને તમામ લોકોની એક જ વાત છે કે બહેન ચાહે મારી હોય કે બીજા કોઈની હોય તેનું માન સન્માન જળવાવું જોઈએ. કેમેરામેન રવિ ચાવડા સાથે મયુર સોની, મંતવ્ય ન્યૂઝ, રાજકોટ. તો દરેક શહેરમાં ભાઈ બીજની ઉજવણી થઈ રહી છે. ભાઈના દીર્ઘાયુ માટે દરેક બહેન કામના કરી રહી છે, ત્યારે ડાયમંડ નગરીમાં શું છે પરિસ્થિતિ, કેવો છે માહોલ, ભાઈ બીજને લઈને જાણીશું સુરતના લોકોનું મંતવ્ય. હિન્દુ વર્ષનો સૌથી મોટો પર્વ એટલે દિવાળી. દિવાળી બાદ જે નવું વર્ષ શરૂ થાય છે અને નવા વર્ષના બીજા દિવસે એટલે કે ભાઈબીજ તરીકે ઉજવાતો આ તહેવાર છે. ખાસ કરીને દિવસનું અનેરું મહત્વ છે. બહેન અને ભાઈ માટેનો આ એક અનોખો દિવસ છે. રક્ષાબંધન પછીનો જો કોઈ દિવસ આવતો હોય તો આ ભાઈબીજનો જે દિવસ છે અને તેની ખાસ ઉજવણી સમગ્ર દેશમાં થતી હોય છે. સુરતમાં પણ આ જ પ્રકારની ભાઈબીજના તહેવારની ઉજવણી જોવા મળી રહી છે. ખાસ આ દિવસે ભાઈ બહેન પોતાના ભાઈના લાંબા આયુષ્ય અને કહી શકાય તો કે તેઓના સુખ સંપત્તિ જીવન રહે તે માટે કામના કરવા માટે તેઓને ઘરે તેડાવતા હોય છે, અને ત્યારબાદ તેઓને જમવા માટેનું અતરું આપતા હોય છે અને તેઓની એક લાંબા આયુષ્યની પ્રાર્થના કરતા હોય છે. તમે જણાવશો આજે સુરતમાં ભાઈ માટે ઉજવણી કરાઈ રહી છે, તમે કઈ ભાઈબીજનું ખાસ મહત્વ શું છે અને કઈ રીતે ઉજવણી કરી છે? આ ભાઈબીજનું મહત્વ એ છે કે 22 વર્ષ પછી બીજો દિવસ હોય તે ભાઈબીજ તરીકે ઉજવવામાં આવે છે, અને માન્યતા એવી છે કે જ્યારે આ ભાઈબીજનો તહેવાર છે બેનના ઘરે ભાઈ જમવા આવે છે તો તેને જમના તેડા નથી આવતા, એને યમ લોકમાં જવું નથી પડતું, આ એનું ખાસ મહત્વ છે. તમે જણાવશો આજે ભાઈબીજના તહેવારની ઉજવણી કરાઈ રહી છે, કઈ રીતની ઉજવણી છે, ખાસ બેન માટે કેટલું મહત્વ છે આ તહેવારને લઈને? બહેનો માટે વધારે મહત્વ રાખે છે, પોતાના ભાઈની આયુષ્ય સમૃદ્ધિ સુખ એના માટે પ્રાર્થના કરે છે અને સારું જમાડે છે. તમે જણાવશો જે પ્રકારનું આજે ઉજવણી કરાઈ રહી છે ભાઈ બહેનને લઈને, તો ખાસ શું માનો છો તેવાને લઈને? મારો ભાઈ ખૂબ પ્રગતિ કરે એના આયુષ્યની કામના માટે હું પ્રાર્થના કરું છું, અને હું દર વર્ષે આવી રીતે આવું છું અહીંયા ભાઈ બીજ ઉજવવા માટે, અને મારાથી ન બને તો મારો ભાઈ મારા ઘરે આવે છે. બિલકુલ, તમે જણાવશો જે પ્રકારે ભાઈબીજનો તહેવાર છે તો ભાઈઓને ઘરે તેડાવવા અને જમાડવામાં આવતા હોય છે, કઈ રીતને આયોજન કરાતું હોય છે અને ખાસ મહત્વ શું છે બેન માટે? ભાઈને જમાડવાનું, આજે જમાડે તો ભાઈબીજના દિવસે ભાઈને યમના તેડા નથી આવતા અને સુખ સમૃદ્ધિને સુખ શાંતિ મળે છે, એ કામના છે. તમે કઈ કહેશો આજે કઈ રીતનું ઘરે તમારા આયોજન કરાયું છે, કેટલા ભાઈઓને તેડાવાયા છે અને શું વિશેષ છે તમારા માટે આ દિવસ? સુરતમાં મારા જેટલા મામાના દીકરા ભાઈઓ છે એ બધાને મેં બોલાવ્યા છે અને એ લોકોને જમાડવાના છે લાંબા આયુષ માટે. તમે જણાવશો આજે બહેનના ઘરે તમને તેડાવાયા છે, બહેન પ્રત્યે કેવી કામના કરતા હોય છે, શું માનો છો? આ નવા વર્ષમાં ભાઈબીજ એ મહત્વનો તહેવાર છે અને આમાં અમારા માલતીબેન દર વર્ષે અમને બધા ભાઈઓને નવા વર્ષમાં જમવાનું આમંત્રણ આપે છે, અને અમારા આયુષ્ય અને ધંધા પાણી સારા ચાલે એટલા માટે અમને વાત કરે આશીર્વાદ આપે છે, અને અમે પણ એમને એવા આશીર્વાદ આપ્યા છીએ કે એમનું જીવન લાંબુ ટકે અને તંદુરસ્તી સાજી સારી રહે અને હંમેશા હસખુશી મળીને દર વર્ષે આ પર્વ અમે ઉજવીએ. બિલકુલ, તમે જણાવશો જે પ્રકાર ખાલી બહેન તમને અહીંયા બોલાવતા હોય છે, બહેન પ્રત્યે કઈ કેવું આસ્થા હોય છે, શું માનો છો? જે બહેનને અહીંયા બોલાવવામાં આવતા હોય છે, ભાઈને ખાસ બોલાવવામાં આવે છે, તો બહેન પ્રત્યે શું માનો છે ભાઈ તરીકે? શું ભાઈ અને બહેનનો પ્રેમ વધે અને ખૂબ ખૂબ પ્રેમ રહે એ માટે અમે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. તમે જણાવશો બહેન તમારા બોમ્બે રહેતા હોય છે, ખાસ આ દિવસે તમારી આયુષ્યની અને લાંબા દીર્ઘાયુ માટેની પ્રાર્થના કરવા માટે અહીંયા આવે છે, તો તમે બહેન પ્રત્યે શું માનો છો, ભાઈ બહેનનો પ્રેમ જળવાઈ રહે શું કહેશો? ભાઈબીજના દિવસે બહેન અહીંયા આવે છે અમારા ઘરે અને બહેન અમને જમાડે છે, અને અમે પણ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે એમનું પણ આયુષ્ય લાંબુ બને અને અમારા બે વચ્ચેનો જે પ્રેમ છે તે કાયમ માટે આવો ને આવો રહે. બિલકુલ, આપણી સાથે અન્ય બહેનો છે તેઓની સાથે વાત કરીશું. તમે જણાવશો ખાસ ઉજવણી કરાઈ રહી છે સુરતમાં ભાઈબીજના તહેવારની અનોખી રીતે અને વિશેષ મહત્વ હોય છે બહેનનું ભાઈના પ્રત્યે, તો આ ઉજવણી કઈ રીતે તમે કરી રહ્યા છો, શું કહેશો? અમે ભાઈબીજનો તહેવાર વર્ષોથી ઉજવીએ છીએ, ભાઈની સુખ સમૃદ્ધિ અને આયુષ્યની લાંબી કામના માટે અમે આ પ્રાર્થના કરીએ છીએ અને સાથે મળીને પર્વ ઉજવીએ છીએ. મમ્મી તમે જણાવશો આજે ઉજવણી થઈ રહી છે તો ખાસ શું મહત્વ છે બહેનને ભાઈ પ્રત્યેનું, શું કહેશો?
એવું મહત્વ છે કે યમરાજાને એમના બેન યમુનાજીએ ભાઈબીજના દિવસે જમવા માટે બોલાવેલા, ત્યારે આપણે દિવાળીનું બધું ખાઈ લીધું હોય તો એમણે ના પાડેલી કે મારાથી જમવા નહીં આવી શકાય, મારે બધાને એમ કે એ કરવાનું હોય એટલે, તો કે ના આજે જે જે એમ કે બધા યમલોકની અંદર આવે છે એને આજે તમારે એમ કે છુટ્ટી આપી દેવાની છે, એને નથી કોઈને યમલોકમાં નથી આવવા દેતા આજે, અને એમ કે હું ખીચડીનું ભોજન જમીશ, એમ કે તમે મને સાદું જમાડજો, એવું એમણે માતમ. ત્યાર પછી આ પરંપરા ચાલી આવે છે કે અકાળ મૃત્યુ પણ નથી થતું અને યમલોકમાં નથી જવું પડતું બધાને. બિલકુલ, એટલે જે પ્રકારે ભાઈબીજના તહેવારનું આજે મહત્વ છે તે ખાસ ભાઈ રક્ષાબંધન પછીના જે તહેવાર હોય તો ભાઈબીજનું મહત્વ બહેન માટે હોય છે, ખાસ કરીને જે માન્યતા ચાલતી આવી છે વર્ષો જૂની ભાઈ અને બહેનના આસ્થા પ્રત્યેની, તે આસ્થાની વર્ષોથી સમગ્ર દેશમાં આ ભાઈબીજના તહેવારે ઉજવણી કરાતી હોય છે અને તેને જ લઈને સુરતમાં પણ આ જ પ્રકારની ઉજવણી જોવા મળી રહી છે. ખાસ કરીને તમામ પરિવારો એક સાથે મળીને ભાઈબીજના તહેવારની ઉજવણી કરી રહ્યા છે અને ભાઈના લાંબા આયુષ્યની અને ધંધા રોજગારમાં સુખ સમૃદ્ધિ બની રહે તે પ્રકારની કામના આજના દિવસે કરાઈ રહી છે. કેમેરામેન દેવાંગ રાણા સાથે ધ્રુવ સોમપુરા, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો ભાઈબીજના પર્વને યમ દ્વિતીયાનું પર્વ પર કહેવામાં આવે છે અને પરંપરાથી ઉજવાતું આ પર્વ જે છે કેવી રીતે ઉજવણી કરી રહ્યા છે વડોદરાવાસીઓ, શું માની રહ્યા છે ભાઈબીજના આ પર્વને લઈને જાણીશું. આજે ભાઈબીજનો પવિત્ર પર્વ છે. ભાઈઓ પોતાના બહેનો ત્યાં જતા હોય છે અને ભાઈબીજની ઉજવણી થતી હોય છે. ત્યારે આપણે વાત કરીશું વડોદરાનો જે મહિલા પોલીસ સ્ટેશનનો વિભાગ છે, આખો સ્ટાફ આજે ભાઈબીજ હોવા છતાં પણ ફરજ ઉપર છે. ભાઈઓ પણ છે, બહેનો પણ છે, તેઓ આજે ક્યાંય ગયા નથી ને દૂરથી જ પોતાના ભાઈઓને આશીર્વાદ આપી રહ્યા છે. તેઓનું શું મંતવ્ય છે આજના દિવસે તે જાણીશું. મહિલા પોલીસ સ્ટેશનના જે પીઆઈ છે જશોદાબેન આપણી સાથે છે. જશોદાબેન, જે રીતે ભાઈબીજ હોય આપ બંદોબસ્તમાં છો, પરંતુ એક ભાઈ બીજના દિવસે ભાઈ પ્રત્યે શું આશાઓ હોય છે, કેવી લાગણી હોય છે, શું કહેશો? હું જેઆર સોલંકી પોલીસ ઇન્સ્પેક્ટર મહિલા પોલીસ સ્ટેશન. આજે ભાઈબીજના પર્વ નિમિત્તે એમ કહીશ કે દરેક બહેન પોતાના ભાઈ સાથે આ ઉજવણી કરે, પણ અમે અમારા ફરજના ભાગરૂપે અત્રે મહિલા પોલીસ સ્ટેશન તમામ હાજર છીએ અને અહીંથી જ અમે અમારા ભાઈને એવી આશીર્વાદ આપીએ છીએ કે એ નિરોગી અને સુખમય જીવન વિતાવે. અને અત્યારે અમે બધા બહુ ખુશ છીએ કારણ કે ભલે અમારા ભાઈ અમારી પાસે નથી, પણ અમારા સ્ટાફના ભાઈઓ અને બહેનો અમે બધા સાથે જ છીએ, એટલે એનો અમને બહુ આનંદ છે. કોઈ અમને દુઃખ નથી કે અમે અમારા ભાઈ સાથે નથી, એવું અમને કોઈ દુઃખ નથી ને બહુ ખુશ છે અમે લોકો. બહેનની પોતાના ભાઈ પ્રત્યે કેવી લાગણીઓ હોય છે, કેવી આશાઓ બંધાયેલી હોય છે, શું કહેશો? ભાઈ બહેન નો રિશ્તો તો પવિત્ર રિશ્તો છે અને એના માટે કોઈ વ્યક્ત કરાય એવા શબ્દો જ નથી. એના માટે ભાઈ બહેન ના શબ્દો તો એવા કોઈ છે જ નહીં. અને અહીંયા રહ્યા રહ્યા પણ અમે મારા ભાઈઓને આશીર્વાદ આપીએ છીએ કે નિરોગી સુખમય જીવન જીવે. અને બસ એટલું કે નું વિરમીશ અને બીજા સ્ટાફ નું શું કહેશો આજના પર્વે? મારું નામ કૈલાસબેન છે, એએસઆઈ છું હું. મારા ભાઈની કાયમ માટે તરક્કી થાય અને જિંદગીભર એમને સાથ આપીશ, બસ એવી ઈચ્છા રાખું. હું અહીંયા દૂર છું પણ એવી ઈચ્છા છે કે એ લોકો બધા સુખી રહે. મારા બે ભાઈ છે, એ બંને સુખી રહે ને હું એમને સાથ આપું, બસ ને એ પણ મને સાથ આપે. શું નામ છે આપનું? એએસઆઈ વિજયસિંહ. આપ તો બંદોબસ્તમાં છો પણ ભાઈબીજ ના પર્વે શું કહેશો બેન વિશે? આ એક એવો દિવસ છે કે ભાઈ બહેનને મળવા માટેનો જ આ એક દિવસ છે અને એમાં ભાઈ બહેન એકબીજાના પ્રેમથી વાતચીત કરે, હરીમળી શકે એવા માટે આ એક વર્ષમાં એક દિવસ એવો કાઢેલો છે. અને આજે હું ફરજ પર છું જ, પરંતુ બહેનો સાથે પણ છે, મારી સાથે આ પૂંજનીય તમામ બહેનો મારા હાજર જ છે, એટલે અમને ઘણો આનંદ છે. બહેનની ખોટ તો પૂરી ના કરી શકાય પરંતુ ક્યાંક તો પૂરી. બધા બહેનોને આનંદ થી મળ્યા, આજે આનંદ ઉત્સવ મનાવીએ છીએ, ફરજ બી બજાવીએ છીએ સાથે સાથે. અમારું તો અહીંયા મહિલા પોલીસ સ્ટેશનમાં જે બહેનો સાથે ભાઈ બી થઈ ગઈ છે, બરોબર છે. શું કહેશો દાદા? ભાઈબીજનો પવિત્ર પર્વ છે આજે, શું કહેશો? એક બહેનની પોતાના ભાઈ પ્રત્યે કેવી આશા હોય છે, સુરક્ષાની પણ ક્યાંક ચિંતા હોય છે, ભાઈને ક્યાંક કશું ના થાય તેની પણ ભગવાન પાસે પ્રાર્થના થતી હોય છે, શું?
હવે અમે તો અત્યારે હાલ ભયથી દૂર રહી રહ્યા છીએ અને એવું છે કે આજનો એટલો પવિત્ર તહેવાર છે છતાંય અમે એમની સાથે નથી, પણ અમારી હંમેશા પ્રાર્થના અને આશીર્વાદ એમના માટે બન્યા જ રહેવાના છે. કેમ કે અત્યારે અમારું આજે મહિલા પોલીસ સ્ટેશનમાં છીએ તો અમારી બધી બહેનો છે જ, અમારી સાથે જ છે, અને અમારા જે દાદાઓ છે એ પણ સાથે છે, એટલે અમે એવું જ માનીને રહીએ છીએ કે ચલો અમારા ભાઈ પણ અમારી સાથે જ છે, એટલે અમે એવું મનમાં દુઃખ નથી લગાડતા કે ચલો ભાઈ સાથે નથી તો અમે આ તહેવાર ના ઉજવીએ. પણ અત્યારે હાલ પણ અમને એવું જ થઈ રહ્યું છે કે ચલો ભાઈ નથી પણ અમે એન્જોય કરી રહ્યા છીએ સાથે. એટલે નાનપણથી ભાઈ સાથે રહ્યા હોય તો કેવા પ્રકારની લાગણીઓ આવા દિવસે યાદ તાજા થતી હોય? હા, નાનપણથી તો સાથે મોટા થયા એટલે થોડી લાગણીઓ તો હોય કે ચલો આવા તહેવારમાં પણ અમે એની સાથે નથી, પણ છતાં બી મનમાં એવું થયા કરે કે ચલો એક અમારું આ ફરજનો ભાગ છે, એટલા માટે બધા જેવી રીતે અહીંયા ડ્યુટી કરી રહ્યા છે એવી રીતે અમે પણ કરી રહ્યા છે. તો ભાઈ બહેનને પણ ખબર જ છે કે હવે બહેનને જે પ્રોબ્લેમ છે એના કારણે એ તો આવવાના છે નથી, એટલે એ સમજી રહ્યા છે. એના માટે અમને કોઈ એવું હરકશોક નથી કે ચલો દૂર છીએ, પણ અમારા આશીર્વાદ હંમેશા એમની માટે બની રહેવાના છે. કેટલીક બહેનો બહાર અભ્યાસ કરતી હોય છે, બહારગામ લગ્ન થયા હોય છે, ત્યારે એવી બહેનોને આપ શું અપીલ કરશો? બહારગામ અભ્યાસ કરી રહ્યા છે તો એમને પણ અંદરથી ખ્યાલ તો હશે જ કે અમે એમનાથી દૂર છીએ, તો પછી અમારે એમની સાથે નહીં રહેવાય તો મનમાંથી તો એ આશીર્વાદ આપવાના છે. એટલે એવું એમને એમના માટે બી મારો એટલો જ સંદેશો છે કે એ પણ એવો હરકશોક ના કરે. જેવી રીતે અમે અહીંયા ડ્યુટી કરી રહ્યા છીએ એ એમના ભણવા માટે, એ એમનાથી દૂર છે એટલા માટે એવો હરકશોક એ બી ના કરે. ઠીક છે, શું કહેશો આજના ભાઈ બીજના પર? હું લીના પટેલ ફ્રોમ વલસાડ, વલસાડ ડિસ્ટ્રિક્ટથી આવું છું, એટલે મારા ભાઈથી તો હું ઘણી દૂર છું, પણ એમને દૂરથી આશીર્વાદ આપું છું. કારણ કે બાળપણથી સાથે રમ્યા, મોટા થયા, મનમાં થોડું દુઃખ થાય છે, અને આ પર્વ એવો છે કે અમારા જે પરિવારના જે એલ્ડર ભાઈઓ છે એમની જોડે અમે ભાઈબીજ કરીશું એવું હું માનું છું, અને આવો જોઈએ આવો પર્વ. ભલે અમે ના મનાવી શકીએ, આપણા બીજા હિન્દુ બહેનો મનાવી શકીએ આ પર્વ. શું કહેશો? મારું નામ વીતાબેન કુંવરજીભાઈ છે. મારો સગો ભાઈ તો નથી, પણ મારા ભાઈના છોકરા છે, એમનો પ્રેમ પણ મને મળે છે, અને ભાઈની ખોટ ચાલે છે. આજે મને મારો ભાઈ નથી, અમે બે જ બહેનો છે, તેમની ઘણી યાદ આવે છે ભાઈ લોકોની. શું કહેશો? હા, આમ તો અમે પોલીસમાં છીએ એટલે આ પહેલું તો અમે ફરજને મહત્વ આપે છે, અને ભાઈ જે છે એમના આશીર્વાદ હંમેશા એમની સાથે રહેશે એટલે અમે અહીંયા ખુશ જ છીએ બસ. તો જેવી રીતે ભાઈ અને બહેન એકબીજાની સુરક્ષાના આશીર્વાદ ભગવાનને પ્રાર્થના કરતા હોય, ત્યારે જે મહિલા પોલીસ સ્ટેશનનો સ્ટાફ છે ત્યાં ભાઈઓ પણ છે, બહેનો પણ છે, તેઓ પોતાની ફરજ બજાવી રહ્યા છે, તેના કારણે ક્યાંક ભાઈબીજની ઉજવણી નથી કરી રહ્યા, લાગણીસભર દ્રશ્યો સર્જાય છે, ત્યારે ભાઈબીજ પર્વની સર્વેને શુભકામનાઓ તેઓ આજના દિવસે પાઠવી રહ્યા છે. સહયોગી સુનિલ વનકર સાથે કૃણાલ શર્મા, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. ભાઈ બહેનના પવિત્ર પર્વની ઉજવણી, ભાઈબીજની ઉજવણી સમગ્ર રાજ્યમાં રંગેચંગે થતી જોવા મળી. અનેક શહેરોના જે લોકો છે તેમણે પોતાના મંતવ્યો અને પ્રતિક્રિયા મંતવ્ય ન્યૂઝ સાથે વ્યક્ત પણ કરી. ભાઈબીજના આજના પર્વની ફરી એક વખત ખૂબ ખૂબ શુભકામનાઓ સાથે આજે બસ આટલું જ. કાલે ફરીથી મળીશું. રજા લઈએ છીએ. નમસ્કાર.